हेलो चैप्टर तेर न्यूक्लियस बीजी मेथड रेडियो एक्टिविटी। हवे आ मेथडना दाखला अथवा एमसीक्यू सोल्व करवा माटे आ चौथा क्रमनी नोंध छे। त्रण नोंध मैं तमने आगळ करावी। हा नोंध छे सेना माटेनी? चौथा क्रममां एक तो सरेराश जीवनकाल, સરેરાશ જીવનકાળ કહેવાય કોને? કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે એ મૂળ સંખ્યા હોય, મૂળ સંખ્યા એના કરતાં કેટલા ભાગની થવી જોઈએ? ઈમાં ભાગની, અને એની કિંમત 2.7182। આ લખતા નહીં હો, કાંઈ આ બાજુ ન લખતા, આ તો ખાલી આની વ્યાખ્યા સમજાવું છું, મારે તેનું સૂત્ર જ ડાયરેક્ટ જરૂર પડશે દાખલા કે એમસીક્યુમાં, બરાબર? એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા જે સમયમાં મૂળ સંખ્યા કરતાં ઈમાં ભાગની થાય તેને સરેરાશ જીવનકાળ કહેવાય। સૂત્ર શું હતું? ટો બરાબર 1/ લેમડા, પછી બીજું હતું અર્ધાયુ। અર્ધાયુની વ્યાખ્યા આપણે કઈ રીતી? અર્ધાયુ કોને કહેવાય? કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યા કરતાં કેટલી થવી જોઈએ? અડધી થવી જોઈએ। તો જે સમય લાગે ને અડધી થવામાં એ સમયને અર્ધાયુ કહેવાય। એનું સૂત્ર દર્શાવ્યું તેને ટો 1/2 વડે, અને સૂત્ર હતું 0.693 અને છેદમાં લેમડા। રેડિયા ચોથા ક્રમની નોંધ। હવે પાંચમી નોંધ જુઓ કે જે આપણી ટેક્સ્ટબુકની અંદર પાછી આપી નથી। પેલા નોંધ સમજાવી દઉં, લખશું પછી આપણે, પેલા સમજાવી દઉં આપણે। જો અમુક જોકે ટેક્સ્ટબુકના દાખલામાં જરૂર નહીં પડે, પણ એમસીક્યુ સોલ્વ કરશો ને એમસીક્યુ તમને દેખા કે એક જ તત્વ હોય, રેડિયો એક્ટિવ તત્વ તમારી આગળ, માન લો કે 92 યુરેનિયમ 238 આવું રેડિયો એક્ટિવ તત્વ હોય, એમાં આવા અસંખ્ય એના ન્યુક્લિયસ અથવા તો આવા અસંખ્ય એના પરમાણુ હશે, તો એમાંથી અમુક ન્યુક્લિયસ છે, અમુક ન્યુક્લિયસ એ આલ્ફા કણનું ઉત્સર્જન કરી અને વિભંજન પામતા હોય, માત્ર કોણ ઉત્સર્જન કરે? આલ્ફા કણનું, અને અમુક ન્યુક્લિયસ છે એમાંથી એ બીટા કણનું ઉત્સર્જન કરી અને વિભંજન પામે, તો આવું વિભંજન હોય ને તેને શાખા વિભંજન કહેવામાં આવે છે। બધા ન્યુક્લિયસમાંથી એક સરખા કણ ન નીકળે, અમુકમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થતું હોય તો અમુકમાંથી બીટાનું ઉત્સર્જન થતું હોય, તો આવું જે ઉત્સર્જન હોય ને બરાબર છે ને શાખા વિભંજન કહેવામાં આવે છે। એટલે અમુક ન્યુક્લિયસમાંથી માત્ર આલ્ફા કણ જ નીકળા રાખશે ને અમુકમાંથી બીટા કણ નીકળા રાખશે, એટલે આ પ્રકારનું વિભંજન થતું હોય તો શાખા વિભંજન કહેવાય। તો એક એની વ્યાખ્યા લખવીશ આપણે નોંધની અંદર, પછી આગળ એનું સૂત્ર એ કહું છું। તો આવું હેડિંગ બાંધી દઉં એમાં, શાખા વિભંજન પછી વ્યાખ્યા લખો એમાં। આવું લખી શકું, રેડિયો એક્ટિવ તત્વના, રેડિયો એક્ટિવ તત્વના અમુક ન્યુક્લિયસો, બરાબર, અમુક ન્યુક્લિયસો આલ્ફા કણનું ઉત્સર્જન કરી વિભંજન પામે, અને બાકીના અમુક ન્યુક્લિયસો બીટા કણનું ઉત્સર્જન કરી વિભંજન પામે, તો તેને નામ આપવાનું છે તમારે શાખા વિભંજન કહે છે, બરાબર? એક સરખું વિભંજન ન થતું હોય ટૂંકમાં, અમુક ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ ઉત્સર્જન થતું, અમુકમાંથી બીટાનું ઉત્સર્જન થતું હોય, તત્વ એકને એક હોય તો આવું વિભંજન થતું હોય, આવું ઉત્સર્જન થતું હોય એને શાખા વિભંજન તમારે નામ આપવાનું, અને શાખા વિભંજનમાં તમારે સૂત્રમાં કેટલો ફેરફાર કરવાનો એ જોવો, બરાબર? આની અંદર જ 5મા ક્રમની અંદર જ છે। હવે એમાં એક કરું છું, હવે તમારે એનો રેડિયો એક્ટિવ નિયતાંક જોતો હોય,
બરાબર રેડિયો એક્ટિવ નિયતાંક એટલે લેમડા ને, તો એ લેમડા લેવો કેટલો? તો આલ્ફા ઉત્સર્જન માટેનો રેડિયો એક્ટિવ નિયતાંક પ્લસ બીટા ઉત્સર્જન માટેનો રેડિયો એક્ટિવ નિયતાંક એનો સરવાળો કરે એટલે આખા તત્વનો રેડિયો એક્ટિવ નિયતાંક થાય. આપણે તો ગમે ને આપણે આગળ સૂત્ર લખ્યા એમાં આખા તત્વનો રેડિયો એક્ટિવ નિયતાંક છે. દાખલા તરીકે અર્ધ આયુ છે, ટો વન આપ છે, ટો વન આપ બરાબર 0.693 છેદમાં લેમડા, અથવા ટો બરાબર 1 છેદમાં લેમડા, એમાં જે લેમડા આવે છે ને આખા તત્વનો લેમડા છે, આખા તત્વનો રેડિયો એક્ટિવ નિયતાંક છે એ સૂત્રમાં. આવું શાખા વિભાજન થતું હોય ને તો આલ્ફા ઉત્સર્જન માટેનો રેડિયો એક્ટિવ નિયતાંક તમને જુદો આપ્યો હોય છે અને બીટા ઉત્સર્જન માટેનો રેડિયો એક્ટિવ નિયતાંક તમને જુદો આપ્યો હોય છે. તો આખા તત્વનો રેડિયો એક્ટિવ નિયતાંકની જરૂર પડે તો બેયના સરવાળા જેટલો લેવો. બીજો અર્ધાયુ બદલી જાય અને સરેરાશ જીવનકાળે બદલી જાય, જો અર્ધાયુ કેટલો થાય એમાંથી, તો વનાફનું સૂત્ર હું 0.693 છેદમાં લેમડા આનું સાદુરૂપ આપી દઉં. આખા તત્વ માટે છે તો આખા તત્વનો લેમડા મૂકો તો આ સૂત્ર ઉપરથી હું મૂકી શકું 0.693 છેદમાં ટો વન આપ, આખા તત્વનો અર્ધાયુ છે. પછી લેમડા આલ્ફા કહું તો આ સૂત્ર ઉપરથી જ 0.693 છેદમાં ટો વન આપ, પણ શેના માટે? આલ્ફા માટે. પછી અહીં જોતું હોય તો 0.693 છેદમાં ટો વન આપ, પણ શેના માટે? બીટા માટે. બરાબર, એટલે 0.693 સામાન્ય નીકળશે જમણી બાજુથી દૂર જ થઈ જશે, તો વૈધુ 1 છેદમાં ટો વન આપ બરાબર 1 છેદમાં ટો વન આપ આલ્ફા અને પ્લસ 1 છેદમાં ટો વન આપ અને બીટા. બરાબર, અર્ધાયુ માટેનું સૂત્ર આવું આવશે. શાખા વિભાજન માટે આલ્ફા ઉત્સર્જન માટેનો અર્ધાયુ અહીંયા મૂકવાનો, અહીંયા બીટા ઉત્સર્જન માટેનો અર્ધાયુ મૂકવાનો, ત્યારે આખા તત્વનો અર્ધાયુ મળશે. બીજું એની અંદર જોવો જી કે માની લો સરેરાશ જીવનકાળ જોતો હોય તો એ આના ઉપરથી મળશે. તમારે કે લેમડા બરાબર લેમડા આલ્ફા પ્લસ લેમડા બીટા સૂત્ર તો છે જ. સરેરાશ જીવનકાળ હતું હું 1 છેદમાં લેમડા, તો લેમડા એટલે કેટલું મૂકી શકું? 1 છેદમાં ટો. લેમડા આલ્ફા એટલે 1 છેદમાં ટો આલ્ફા, અને લેમડા બીટા એટલે 1 છેદમાં ટો બીટા. ટૂંકમાં એ આલ્ફા ઉત્સર્જન માટેનો સરેરાશ જીવનકાળ, બીટા ઉત્સર્જન માટેનો સરેરાશ જીવનકાળ, અને આ છે આખા તત્વનો સરેરાશ જીવનકાળ. બરાબર, એટલે શાખા વિભાજન માટે સરેરાશ જીવનકાળનું સૂત્ર આ પ્રકારનું આવશે. હાલો અહીંયા નોંધ બધી પૂરી, હવાના દાખલા સોલ્વ કરશું. આ 5 નોંધ તમારે યાદ રાખવાની છે.